ઇઝરાયલ અને તુર્કી જેવા દેશોમાં જે પદ્ધતિથી શાકભાજી સહિત અન્ય પાકોની ખેતી થાય છે તે જ પ્રકારે રોયલ ઇઝરાયલ નર્સરી દ્વારા વિવિધ પ્રકારના શાકભાજીના છોડનું વાવેતર ડ્રાફ્ટિંગ ટેકનોલોજી દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત કરાયું છે. શું છે આ ટેકનોલોજી જોઈએ અહેવાલમાં. આમ તો કોઈ પણ છોડનું વાવેતર બીજ દ્વારા જ કરવામાં આવતું હોય છે, ત્યારે ઇઝરાયલ તુર્કી સહિતના દેશોમાં તમામ છોડનું ડ્રાફ્ટિંગ ટેકનોલોજી દ્વારા વાવેતર કરવામાં આવે છે, જેના કારણે છોડમાં કોઈ પણ પ્રકારના વાયરસ આવતા નથી. તો સાથે ડ્રાફ્ટિંગ કરેલ છોડના મૂળિયા જમીનમાં અંદર સુધી જાય છે, જેના થકી છોડને ખોરાક પણ વધુ મળે છે અને છોડનો વિકાસ પણ સારો થાય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલ રોયલ ઇઝરાયલ નર્સરી દ્વારા આ ડ્રાફ્ટિંગ ટેકનોલોજીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. રીંગણ, ટામેટા અને તરબૂચ જેવા છોડમાં પ્રથમ પ્રયોગ કરાયો, જેમાં હાલ તો સફળતા મળી છે. રોયલ ઇઝરાયલ નર્સરીમાં નવીન ટેકનોલોજી જે ગ્રાફ્ટિંગ ટેકનોલોજી છે એ અમે ગુજરાતમાં સૌ પ્રથમવાર સ્ટાર્ટ કરી છે. 1.5 વર્ષથી અમે ગ્રાફ્ટિંગ ટેકનોલોજી અપનાવી છે. ગ્રાફ્ટિંગ ટેકનોલોજી અત્યાર સુધી ખેડૂતોએ જે ફ્રૂટ ક્રોપના જે પાકોમાં સાંભળ્યું હતું, આંબા, સીતાફળ, દાડમ વગેરેમાં થાય છે, હવે શાકભાજીમાં બી થઈ રહી છે. ગ્રાફ્ટિંગ ટેકનોલોજીથી શું ફાયદા થાય એ આપણે જાણીશું. ગ્રાફ્ટિંગ ટેકનોલોજી એ જમીનજન્ય રોગો જેવા કે ફ્યુઝિરમ વિલ્ટ, બેક્ટેરિયલ વિલ્ટ, નિમાટોડ અને ફાયટોફ્થોરા જેવી ગંભીર બીમારીઓથી આપણે ક્રોપને રક્ષણ આપી શકાય છે. ગ્રાફ્ટિંગ ટેકનોલોજીમાં જે નીચેનું રૂસ્ટોક દેશી હોય છે, જે બેક્ટેરિયલ વિલ્ટ, ફ્યુઝિરમ વિલ્ટ, ફાયટોફ્થોરા, નિમાટોડ ફ્રી રૂસ્ટોક હોય છે, જે જમીનજન્ય રોગો એને લાગતા નથી. જે નોર્મલ અત્યાર સુધીમાં જે ક્રોપ લાગા ખેડૂતો કરતા હોય તો એ 5-5, 6-6 ફૂટના અથવા ફ્રૂટ લાગેલા છોડ ઉભા સુકાઈ જતા હોય છે, જે આનાથી થતું નથી. ગ્રાફ્ટિંગ ટેકનોલોજીના જે રૂટ હોય એ જમીનની અંદર 6-7 ફૂટ સુધી લાંબા થતા હોય છે, જે નોર્મલ જે તમે ક્રોપ લગાવે 4-5 ફૂટ જતા હોય છે, જેનાથી છોડ ખોરાક વધુ લે છે, તેની છોડની ઇમ્યુનિટી અને વાયરસ ટોલરન્સ ખૂબ વધે છે, જે 5-6 ગણો વાયરસ ટોલરન્સ વધી જાય છે, જે વાયરસ છોડમાં ખૂબ જ ઓછો આવે છે અને પ્રોડક્શન નોર્મલ ક્રોપ કરતાં 4-5 ગણું યીલ્ડ વધારી લઈ શકાય છે. અમે ટમાટર, મરચી, રીંગણ, તરબૂચ ચેટીમાં ગ્રાફ્ટ કરીએ છીએ અને ગ્રાફ્ટ પ્લાન્ટ લગાવવાથી જે છોડની અંદર ફ્રૂટ ક્વોલિટી છે જે ખૂબ લાંબો સમય સુધી જળવાઈ રહેતી હોય છે. અને હું પ્રદીપ રોયલ ઇઝરાયલ નર્સરીમાં પ્રોડક્શન મેનેજરનું કામ સંભાળું છું. ગુજરાતમાં પ્રથમવાર રોયલ ઇઝરાયલ નર્સરી દ્વારા આ ડ્રાફ્ટિંગ ટેકનોલોજીનો પ્રયોગ કરાયો છે, જેમાં ખેડૂતોને પણ ફાયદો થયો છે. જે ખેડૂતો વર્ષોથી શાકભાજીની ખેતી કરતા હતા તેવા ખેડૂતોને આ ડ્રાફ્ટિંગ ટેકનોલોજી દ્વારા છોડ તૈયાર કરાયા છે તે છોડનું વાવેતર કર્યું હતું, જેના થકી ખેડૂતોને વધુ ઉત્પાદન મળી રહે છે. તો જે ઉત્પાદન થાય છે તે ક્રોપનો ગ્રોથ સારો હોય છે અને સાઇનિંગ પણ અન્ય કરતાં સારી હોય છે, જેના થકી અન્ય કરતાં ડ્રાફ્ટિંગ ટેકનોલોજીથી ઉછરેલ પાકનો ભાવ સારો મળે છે અને વેચાણ પણ તેના દેખાવને લઈને થઈ જાય છે. અન્ય પાક કરતાં આનું ખેતીમાં ઉત્પાદન 2-3 ગણું મળે છે, જેને લઈને ખેડૂતોને આર્થિક ફાયદો પણ થાય છે. મેં 2 વર્ષથી રીંગણનું વાવેતર કરું છું. ગઈ સાલ હું રીંગણ રોયલ ઇઝરાયલ નર્સરીમાંથી લાવેલો, જે ગ્રાફ્ટેડ રીંગણમાં સાદા રીંગણ કરતાં 2-3 ગણોનો ઉતારો રહે છે, માર્કેટમાં જલ્દથી વેચાણ થઈ જાય છે. સાદા રીંગણ કરતાં ગ્રાફ્ટેડ રીંગણનો શાઇનિંગમાં સારું રહે છે અને બાવા ખાવાનો કોઈ પ્રશ્ન નથી થતો, વાયરસ આવતો નથી. તો દરેક ખેડૂત મિત્રોને જણાવું કે ગ્રાફ્ટેડ રીંગણનું વાવેતર કરે અને ઉત્પાદન વધારે લે. હું 7-8 વર્ષથી રીંગણની ખેતી કરું છું. તો પહેલા સાદું રીંગણ વાવતો હતો, અત્યારે રોયલ ઇઝરાયલ નર્સરીમાંથી ગ્રાફ્ટેડ રીંગણ વાવું છું. એમાં ક્વોલિટી એ સારી મળે છે, 2-3 ગણું ઉત્પાદન વધારે મળે છે અને માર્કેટમાં લઈને જવું તો મને 2-3 રૂપિયા ફાયદો થાય છે. ઉતારો કેવો છે? ફૂડ ક્વોલિટી 1-1.5 વર્ષ સુધી એનો રોપ એની ક્વોલિટી જળવાઈ રહે. ખેતીમાં અવનવી ટેકનોલોજી આવી ગઈ છે, જેના થકી ખેડૂતો સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. ત્યારે આ નર્સરીમાં ગુજરાતમાં પ્રથમ વખત ટ્રાયલ કરેલ છોડનું ઉત્પાદન પર વધુ મળ્યું છે. આ ઉપરાંત આર્થિક ફાયદો થતાં ખેડૂતો માટે આશીર્વાદરૂપ પણ મળ્યું છે. ઉમંગ રાવલ, R4U News, સાબરકાંઠા.